नमस्कार विद्यार्थी मित्रों, अक्षर एजुकेशन नी अंदर आपनो हार्दिक स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित प्रकरण नंबर 12, जेमां आपणे अभ्यास करी रह्या छीए स्वाध्याय 12.3, जेमां आजे आपणे आगळ अभ्यास करीए दाखला नंबर 6 थी। दाखला नंबर 6 नी आकृति आपणने बोर्ड पर देखाय छे। ए आकृतिमां दर्शाव्या प्रमाणे टेबलना एक 32 सेमी त्रिज्यावाळा वर्तुळाकार आवरणना केटली सेमी त्रिज्या छे? 32 सेमी त्रिज्या वाळो आ वर्तुळाकार भाग छे, एटले के आ वर्तुळनी जे त्रिज्या छे r बराबर 32 सेमी आपणने आपेल छे। ए 32 सेमी त्रिज्या वाळा वर्तुळाकार आवरणना वच्चेना भागमां एक समबाजु त्रिकोण ABC, आजे आपणने अहींया त्रिकोण देखाय छे, त्रिकोणनो आपणे धारो के नाम आपी दईए ABC। ए जे त्रिकोण छे समबाजु त्रिकोण छे, ए समभुज त्रिकोण ABC ने छोड़ी बाकीना भागमां भात बनावी छे, आ भातनुं क्षेत्रफळ शोधो। भात एटले अहींया डिझाइन, बराबर? ખાવાના ભાત આવીની વાત નથી, કારણ કે અહીંયા ક્યાં ભાત બનાવ્યા છે, બરાબર? જીરા રાઈસ નથી, એ બરાબર શું છે? ડિઝાઇન। ભાત એટલે શું? ડિઝાઇન। તો આ સમબાજુ ત્રિકોણવાળા ભાગને છોડી અને બાકીના ભાગમાં તમે જે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે શું બનાવી છે? એક ભાત એટલે કે ડિઝાઇન બનાવી છે, એ ડિઝાઇનનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। વેરી ઇઝી, શું કરી શકાય? ભાતનું ક્ષેત્રફળ એટલે તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ। ઓકે, તો વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર માટે આપણને r ની જરૂર પડે, જે આપેલો છે। સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે કોની જરૂર પડે? બાજુની લંબાઈ, જે આપી નથી। ક્યાંથી લાવશો બાજુની લંબાઈ? સમબાજુ ત્રિકોણ છે પરંતુ ત્રિકોણની બાજુનું માપ આપ્યું નથી, એ બાજુનું માપ પહેલાં શોધવું પડશે। કેવી રીતે મળશે? એના માટે આપણે વર્તુળ ચેપ્ટરનો પણ અહીંયા ઉપયોગ કરવો પડશે અને સાથે ત્રિકોણ મિતિનો પણ ઉપયોગ કરવો પડશે। કોનો ઉપયોગ કરવો પડશે? વર્તુળ અને ત્રિકોણ મિતિ બંનેનો ઉપયોગ કરવો પડશે। કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જોઈએ। તો કે સૌથી પહેલાં વર્તુળ માટે આ જીવા છે ને BC, એક જીવા બનશે। આ વર્તુળનું ધારો કે કેન્દ્ર O છે, તો આ કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો BOC થશે। નવમા ધોરણની અંદર એવું વાક્ય આવતું કે કોઈ પણ જીવાએ કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ, અથવા તો કોઈ પણ ચાંપે કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ, તે ચાંપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય। વર્તુળના કોઈ ચાંપે કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ કેટલું હોય? એ ચાંપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય। અને ધોરણ 9માં પ્રમેય 3 વિકલ્પો જુદા જુદા લઈને સાબિત પણ કરેલો, કે બરાબર? તો એનો અહીં આપણે ઉપયોગ કરીએ તો પહેલાં તો ત્રિકોણ ABC કેવો છે? અહીં ત્રિકોણ ABC કેવો છે? સમભુજ છે, અને સમભુજ ત્રિકોણ છે એટલે દરેક ખૂણાના માપ કેવા થાય? સમાન, અને કેટલા? 60-60। માટે ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? 60। ત્યારબાદ આપણે જે વાક્ય કીધું તે ચાંપે કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં કેવું હોય? બમણું। તો અહીંયા 60 હોય તો આ કેટલો થઈ જાય? 120। માટે ખૂણો BOC બરાબર 2 × ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 2 × 60 ઇઝ ઇક્વલ ટુ 120, એટલે કે ખૂણો BOC ચાંપે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો 120 મળી ગયો। હવે કેન્દ્રમાંથી જીવા ઉપર શું કરીએ? આપણે લંબ દોરીએ। ધારો કે કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ, ધારો કે OM, શું ધારીએ? ધારો કે OM લંબ છે BC। તો જીવા ઉપર લંબ દોરવામાં આવે તો M એ રેખાખંડ BC નું શું થાય? માટે M એ BC નું મધ્યબિંદુ થાય, થાય ને મધ્યબિંદુ। અને તથા આયરો આ ખૂણો આખો 120 હતો તો અડધો થઈ જશે, કેટલો થશે? 60। એટલે તથા શું લખી શકાય? ખૂણો BOM બરાબર ખૂણા BOC કરતા અડધો, એટલે કે 120/2 ઇઝ ઇક્વલ ટુ 60, બરાબર? કયા ત્રિકોણનો ઉપયોગ કરીએ? ત્રિકોણ BOM માટે, BOM માં ખૂણો O બરાબર કેટલો છે આપણી પાસે? 60। આપણે શું જોઈએ છે? ત્રિકોણની બાજુની લંબાઈ, ત્રિકોણની બાજુની લંબાઈ માટે BM મળી જાય,
बीएम ना बमणा कर देशो एटले आपणे शुं मळशे बीसी मळशे एटले बीएम मेळवू छे वर्तुळनी त्रिज्या आपणे 32 આપેલી છે એટલે ઓબી આપણને 32 આપેલું છે તો જે થીટા છે એ થીટાના સંદર્ભમાં કર્ણ આપેલો છે અને સામેની બાજુ મેળવવાની છે તો સામેની બાજુ અને કર્ણ એટલે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર સાઈન થીટા એટલે ત્રિકોણ માટે કયા થીટાનો ઉપયોગ કરીએ આપણે સાઈન તો શું લખાશે સાઈન 60 બરાબર શું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ સાબા એટલે બીએમ છેદમાં કર્ણ એટલે ઓબી બોલો સાઈન 60 નું મૂલ્ય કે તે 0 30 60 45 60 અને 90 એમાં આપણે શું મેળવવું છે સાઈન 60 60 એટલે બાકીની બે શબ્દો કેટલી વધી 3 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર જેટલી આંગળી વધે એનું વર્ગમૂળ છેદમાં 2 બીએમ જે આપણે મેળવવું છે ઓબી કેટલું છે 32 બરાબર 32 ને ઉપર જાય તો 16 2 32 એટલે બીએમ બરાબર કેટલા મળશે માટે BM बराबर 16 वर्गमूल 3 આપણે BM નહીં પરંતુ આખો BC જોઈએ છે માટે M BC નું મધ્ય બિંદુ હતું એટલે BC બરાબર કેટલું થાય 2 ગુણ્યા BM એટલે કે 2 ગુણ્યા 16 વર્ગમૂળ 3 કેટલા થશે 16 2 32 વર્ગમૂળ 3 તો આમ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ મળી ગઈ વર્તુળની ત્રિજ્યા ખબર છે માટે આપેલ ભાતનું ક્ષેત્રફળ મળી જાય માટે શું લખીશું આપેલ ભાતનું ક્ષેત્રફળ ભાતનું ક્ષેત્રફળ અથવા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળનું પાઈ આર સ્ક્વેર સમબાજુ ત્રિકોણનું વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ ભાઈ ભાઈ ની કિંમત કેટલી લઈશું ગુણ્યા આર સ્ક્વેર આર કેટલો છે 32 32 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે 32 વર્ગમૂળ 3 ગુણ્યા 32 વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 કેટલા થઈ જશે 3 થઈ જશે બરાબર છેદમાં 4 છે ને અહીંયા છેદમાં કેટલા છે 7 છે સામાન્ય આપણે કાઢવું હોય તો શું સામાન્ય નીકળશે 32 32 બે વાર દેખાય 32 32 બે વાર દેખાય છે એટલે 32 સામાન્ય કાઢી 32 ગુણ્યા 32 સામાન્ય કાઢી લઈએ અને છેદમાં અહીંયા 4 છે ને અહીંયા 7 છે 7 નો 4 નો લસાઅ કેટલો થાય 28 7 4 28 પણ સામાન્ય કાઢી શકે એટલે આપણે 32 ગુણ્યા 32 કેટલા થશે 32 ગુણ્યા 32 1024 ના છેદમાં 28 સામાન્ય કાઢી લઈએ 1024 ના છેદમાં 28 સામાન્ય કાઢ્યા તો 32 32 બહાર નીકળી ગયા અને 4 વડે ગુણવા પડશે એટલે 22 4 88 માઈનસ અહીંયા કેટલા વધશે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 3 અને એકબીજા પાછા વર્ગમૂળ 3 અને આ 7 વડે ઉપર ગુણાશે એટલે 7 તેરી 21 અને આ વર્ગમૂળ 3 એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર અહીંયા 10 24 છેદમાં 28 છે એના છેદ ઉડાડી શકીએ કેટલા ઉડશે છેદ 10 24 ના છેદમાં 28 છે 4 વડે ઉડાડો 10 24 ભાગ્યા 4 કરો જોઈ 10 24 ભાગ્યા 4 ઉડશે છેદ ના ઉડે તો 2 વડે તો ઉડશે જ 14 2 28 અને 512 ઉડશે 4 વડે ઉડશે ઉડાડો 10 24 ભાગ્યા 4 કરો 10 24 ભાગ્યા 4 256 કેટલા આવશે 256 એટલે ફાઇનલ આન્સર શું કહેવાય 256 ના છેદમાં 7 કૌંસમાં 28 માઇનસ 21 વર્ગમૂળ 3 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે ખ્યાલ આવ્યો ફરીથી જુઓ શું આપ્યું તો આપણને 32 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ એની ઉપર એક સમબાજુ ત્રિકોણ છોડી અને બાકીના ભાગમાં ભાત કરવામાં આવી હતી એટલે કે ડિઝાઇન બનાવવામાં આવી હતી આ બાજુ દેખ તો ડિઝાઇન બનાવવામાં આવી હતી આપણે આ સમબાજુ ત્રિકોણવાળા ભાગને છોડી અને બાકીના ભાગનું ક્ષેત્રફળ એટલે કે ભાતનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે વર્તુળના ક્ષેત્રફળમાંથી આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે વર્તુળના ક્ષેત્રફળ માટે ત્રિજ્યાની જરૂર પડે ત્રિજ્યા છે આપણી પાસે પરંતુ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે કોની જરૂર પડશે બાજુની લંબાઈ જે આપણી પાસે નથી એ બાજુની લંબાઈ મેળવવી આપણા માટે સૌથી અગત્યની છે અને એ જ આમાં સમજવાનું છે બાકી દાખલામાં કંઈ લેવાનું નથી સમબાજુ ત્રિકોણની બાજુ મેળવવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડશે
तो क्या एक चाप बने लघुचाप बीसी ए केन्द्र पास धारो के खूणों बीओसी बनावत हो बराबर त्रिकोण एबीसी समबाजु त्रिकोण है त्रिकोण समबाजु हो दरेक खूणा नु माप केव सामन एट आ खूणा नु माप के जाए साइठ बीजू अपने नवमा धोरण थीअरी याद आई पड़े कि कोईपण चापे केन्द्र पास आंतरेला खूणा माप ते चापे वर्तुळना बाकी भाग पर आंतरेला खूणा माप करता बमणू होय एटले एनो कॉन्सेप्ट आपणे उपयोग कर्यो कि खूणो त्रिकोण समबाजु छे एटले खूणो साइठ केन्द्र पास आंतरेलो खूणो बमणो एटले एक सौ वीस त्यारबाद बाजू माप मेळवा माटे आपणे त्रिकोणमिति उपयोग करवो पड़े एटले शुं कर्युं तो कि केन्द्रमांथी जीवा उपर लंब दोर्यो तो ये आपणे जाणीए छीए थीअरी के जीवा उपर दोरेलो लंब जीवाने दुभागे अने खूणाना पण बे सरखा भाग करे जीवा ने दुभागे एटले एम बीसी नु शुं थाय मध्य बिंदु अने खूणाना बे सरखा भाग एक सौ वीस ना बे सरखा भाग करो एटले केटला थई जाय साइठ साइठ त्रिकोण बी ओ एम माटे आपणे साइन थीटा नो उपयोग करवो पड़शे केम खबर पड़े साइन थीटा ज वापरवो तो कि आपणे शुं मेळववानुं छे ए खबर होवी जोईए आपेलुं शुं छे ए खबर होवी जोईए तो कि ओ बी एटले कर्ण आप्यो छे अने मेळववानुं छे सामेनी बाजु तो सामेनी बाजु अने कर्ण एटले क्यो त्रिकोणमितीय गुणोत्तर तो के साइन सामेनी बाजुना छेदमां कर्ण एटले साइन थीटा नो गुणोत्तर आपणे लीधो तो त्रिकोण में साइन थीटा बराबर सामेनी बाजू छेदमां कर्ण मूकी साइन साइठ की किंमत मूकी एटले आपणे बी एम नुं माप मळ्युं सोळ वर्गमूळ त्रण हवे एम बी सी नुं मध्य बिंदु होवाथी बी सी बराबर केटला थशे बे गुणिया बी एम एटले के सोळ दो बत्रीस वर्गमूळ त्रण बाजुनुं माप मळी गयुं समबाजु त्रिकोण आपणो टार्गेट ए हतो हवे आपणे आपेल भातनुं क्षेत्रफळ मेळवा माटे वर्तुळनुं क्षेत्रफळ माइनस समबाजु त्रिकोणना क्षेत्रफळ मूकी अने सादरूप आपीए अहींया सामान्य काढवामां लसा लेवामां खास ध्यान राखवानुं बाकी कंई छे नहीं बसो छप्पन छेदमां सात काउंसमां अठियासी माइनस एकवीस वर्गमूल त्रण सेंटीमीटर स्क्वेर मळशे ओके त्यारबाद जोईए दाखली नंबर सातमी देखाय छे आकृति केटला वर्तुळ आपेला छे चार चौदह सेमी बाजूवाड़ो चौरस ए बी सी डी एक छे आ चौरस ए बी सी डी जेनी दरेक बाजूनी लंबाई केटली कीधी छे चौदह सेमी बाजूवाड़ो चौरस ए बी सी डी प्रत्येक वर्तुळ बाकीना त्रण वर्तुळमांथी बे वर्तुळने बहारथी स्पर्शे तेम ए बी सी अने डी ने केन्द्र ए बी सी डी केन्द्रवाला चार वर्तुळ दोरेल छे दर्शावेल रंगीन प्रदेशनुं क्षेत्रफळ शोधो अहीं पण आ रंगीन प्रदेशनुं क्षेत्रफळ शोधवुं होय तो आपणने शुं देखाय छे ध्यानथी जुओ तो रंगीन प्रदेश खाली वधारवो होय तो आपणने आ आखा चौरस हवे जरा ध्यान थी जो आ चौरसना आ जे बिंदु छे शिरोबिंदु एने ज केन्द्र लाइन वर्तुळ दोरेलू छे एनो मतलब आजे भाग तमे जोई शको छो जोई रह्या छो ए भाग शुं छे वर्तुळनो चतुर्थांश छे शुं छे वर्तुळनो चतुर्थांश अने चौरस छे एटले दरेक खूणो केवो हशे काटखूणो हशे दरेक खूणो केवो हशे काटखूणो हशे बराबर तो आ जे चतुर्थांश बने छे वर्तुळ माटे त्रिज्या केटली थशे आखी बाजूनी लंबाई केटली छे चौदह सेमी तो वर्तुळ माटे त्रिज्या आर इज इक्वल टू केटलू थशे ए बी भाग्या बे एटले के चौदह भाग्या बे इज इक्वल टू सात सेमी एटले आ त्रिज्या सात खबर छे आवा केटला चतुर्थांश छे चार अने चारे चार चतुर्थांश केवा हशे समान हशे एटले आपणे रंगीन प्रदेशनुं क्षेत्रफळ मेळवीए तो शुं करी शकीए वर्तुळ चौरसनुं क्षेत्रफळ माइनस चार गुणिया चतुर्थांशनुं क्षेत्रफळ एटले रंगीन प्रदेश मळी जशे ओके तो चौरस माटे बाजूनी लंबाई जोईए छे चतुर्थांश माटे त्रिज्या जोईती हती बंने बधी वस्तु छे एटले आपणे लखीशुं रंगीन प्रदेशनुं क्षेत्रफळ बराबर बोलो जोई तो के चौरस चतुष्कोण ए बी सी डी नुं क्षेत्रफळ माइनस केटला चार गुणिया केटला चार गुणिया चतुर्थांशनो क्षेत्रफळ बोलो चौरसनो क्षेत्रफळ शुं छे लंबाई गुणिया लंबाई एटले के लंबाईनो वर्ग एटले के ए बी नो वर्ग माइनस चार गुणिया चतुर्थांश एटले वर्तुळनो चौथो भाग केटलो आवशे पाई आर स्क्वेर ना छेदमां चार 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 कैंसल चलो ए बी स्क्वेर केटली छे बाजूनुं माप चौदह चौदह नो वर्ग एटले चौदह गुणिया चौदह माइनस पाई नी किंमत बावीस ना छेदमां सात आर स्क्वेर सात गुणिया सात 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 केटलो आवे चौदह नो वर्ग माइनस बावीस सत्ता करो एक सौ छन्नू माइनस एक सौ चौप्पन केटलो आवशे बेतालीस सेंटीमीटर स्क्वेर
तो आम दर्शावेल रंगीन प्रदेश नु क्षेत्रफळ केटलुं मळशे आपणने 42 सेंटीमीटर स्क्वेर ओके आवडे हवे सेम एना जेवो एक दाखलो आपेलो छे बीजो ए पहेला आपणे जोई लईए दाखला नंबर 10 जुओ શું આપ્યું છે એમાં એક સમભુજ ત્રિકોણ આપેલો છે શું આપ્યું છે સમભુજ ત્રિકોણ અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપી દેવામાં આવ્યું છે શું આપી દીધું છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપી દીધું છે 173.20.5 સેન્ટીમીટર સ્ક્વેર 173.20.5 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપી દીધું છે હવે શું કહે છે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા ત્રિકોણની જે બાજુની લંબાઈ છે એના કરતા અડધી ત્રિજ્યા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે દેખાય છે આકૃતિમાં એનો મતલબ એવો થયો કે બાજુની જે લંબાઈ હશે એની કરતા અડધી આ વર્તુળની ત્રિજ્યા છે સેમ અહીંયા જેમ હતું તે જ રીતે છે દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો પાઈની કિંમત 3.14 લેવાની છે અને વર્ગમૂળ 3 ની કિંમત અહીંયા લેવાની કીધી છે કેટલી કીધી છે તો કે 1.73205 અને પાઈ બરાબર 3.14 લેવાના છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે ચાલો કોણ આઈડિયા આપી શકે વેરી ઈઝી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું કરવું જોઈએ અહીંયા પણ અહીંયા રંગીન પ્રદેશનું મેળવવા માટે આખા ચોરસમાંથી 4 ચતુર્થાંશ બાદ કર્યા હતા તો એવી જ રીતે અહીંયા શું કરવું પડશે આખા ત્રિકોણમાંથી કેટલા ચતુર્થાંશ 3 ચતુર્થાંશના ક્ષેત્રફળ બાદ કરવા પડશે ઓકે ચતુર્થાંશના ક્ષેત્રફળ માટે કોની જરૂર પડે શું કરવું પડે અહીંયા ચતુર્થાંશ બનશે કે વૃતાંશ બનશે વૃતાંશ બનશે શું બનશે વૃતાંશ બનશે લઘુ વૃતાંશ બરાબર એટલે વર્તુળનો ચોથો ભાગ થતો નથી કારણ કે આ શું છે સમબાજુ ત્રિકોણ છે એટલે 3 લઘુ વૃતાંશના ક્ષેત્રફળ બાદ કરવા પડશે ઓકે લઘુ વૃતાંશ આવે એટલે થીટા અને ત્રિજ્યા બંનેની જરૂર પડે ચતુર્થાંશ હોય તો ખાલી ત્રિજ્યામાં કામ ચાલી જાય અહીંયા થીટા કેટલો થશે કોણ કહી શકે 60 કારણ ત્રિકોણ એબીસી કેવો છે સમબાજુ એટલે થીટા કેટલો થઈ જશે 60 એટલે થીટા બરાબર આપણને 60 ખબર છે ઓકે બાકી રહી ત્રિજ્યા ત્રિજ્યા એ ત્રિકોણની બાજુ કરતા અડધી છે કેવી રીતે લખશું તો કે એના માટે ક્ષેત્રફળ આપી દીધું છે આપણને બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 173.20.5 શું સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળનું વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ બરાબર 173.20.5 માટે વર્ગમૂળ 3 ની કિંમત આપણને લેવાની કીધી છે કેટલી 1.73205 ના છેદમાં 4 ગુણ્યા બાજુ એટલે ધારો કે એબી રાખીએ તો એબી નો વર્ગ 173.20.5 ચાલો એબી સ્ક્વેર ને કરતા બનાવો તો એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 173205 ના છેદમાં કેટલા આવશે 10 પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આ છેદમાં 4 છે ક્યાં જશે અંશમાં છેદમાં 173205 ના છેદમાં કેટલા આવશે એકની પાછળ 1 2 3 4 5 મીંડા ને આપણને ખબર છેદનો છેદ ક્યાં જાય એટલે અંશમાં ગુણાઈ જાય 1 2 3 4 5 મીંડા બરાબર આ ઉપર કેમ આવ્યા તો કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં હવે 173205 173205 કેન્સલ એક મીંડી મીંડી કેન્સલ માટે આપણે જોઈએ છે એબી 4 નું વર્ગમૂળ 2 બે મીંડીનું વર્ગમૂળ 1 મીંડી બીજી બે મીંડીનું વર્ગમૂળ પાછી 1 મીંડી એટલે કે 4 મીંડીનું વર્ગમૂળ 2 મીંડી બરાબર તો આપણને એબી બાજુનું માપ કેટલું આવ્યું 200 સેન્ટીમીટર આપણે શું જોઈએ છે હજી ત્રિજ્યા જોઈએ છે ત્રિજ્યા કેટલી હશે બાજુના માપ કરતા અડધી હશે એટલે આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે એબી ભાગ્યા 2 એટલે કે 200 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 100 સેમી બરાબર ચાલો તો શું લખાશે અહીંયા પણ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર બોલો જોઈ ઓકે સમબાજુ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ માઇનસ કેટલા 3 ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને કિંમત મેળવવાની જરૂર નથી કેમ કારણ કે આપણને ઓલરેડી આપી દીધું છે કેટલું છે 173
20.5 माइनस 3 गुणिया लघुरूतांश माटे पाई आर स्क्वेर थीटा ना छेद मा 360 बराबर આ બેઠું લખતા રહીએ 17320.5 માઇનસ 3 ગુણ્યા પાઈ ની કિંમત 314 ના છેદ માં 100 આર સ્ક્વેર 100 ગુણ્યા થીટા સાઈન છેદ માં 360 મિંડે મિંડે છાયે છાયે 100 100 3 2 157 2 is equal to 17320.5 minus કેટલા આવશે 157 અને 2 મિંડા અને 17320 માંથી 15700 બાદ કરો અને પાછળ 0.5 બેઠો લખી શકે 17320 માંથી 15700 બાદ કરો 17320 minus 15700 1620.5 સેન્ટીમીટર સ્ક્વેર તો આમ આ દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 162.5 સેન્ટીમીટર સ્ક્વેર ચાલો ત્યારબાદ જોઈએ આપણે દાખલી નંબર 8 એક ફર્સ્ટ ક્લાસ તમે દોડ માર્ગ બોર્ડ ઉપર જોઈ શકો છો આકૃતિમાં એક દોડ માર્ગનું નિરૂપણ કરેલ છે આ દોડ માર્ગ છે આની વચ્ચે આપણે ફરતે ફરતે દોડવાનું છે બરાબર તેના ડાબા અને જમણા છેડા અર્ધ વર્તુળાકાર છે ડાબી બાજુનો અને જમણી બાજુના આ જે બે છેડા છે કેવા છે અર્ધ વર્તુળાકાર અંદરના બે સમાંતર રેખાખંડો વચ્ચેનું અંતર 60 મીટર અંદરના બે જે સમાંતર રેખાખંડો તમે જોઈ શકો છો એ બે વચ્ચેનું અંતર કેટલું કહે છે 60 મીટર એટલે આ માપ 60 મીટર આપ્યું છે અને પ્રત્યેકની લંબાઈ 106 મીટર જે સમાંતર રેખાખંડો છે એ સમાંતર રેખાખંડોની લંબાઈ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ જે અંતર છે એ કેટલું આપ્યું છે 106 મીટર જો માર્ગ 10 મીટર પહોળો હોય એટલે માર્ગની પહોળાઈ આ માર્ગની પહોળાઈ છે કેટલી છે 10 મીટર તો માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર શોધો માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર અંદરની ધાર એટલે આ લંબચોરસની એક લંબાઈ આવશે બીજા લંબચોરસની લંબાઈ પણ આવશે બંને કેવી હશે સરખી પ્લસ આ અર્ધ વર્તુળની લંબાઈ આવશે આખા વર્તુળની લંબાઈ કેટલી એના પરિઘ જેટલી 2πr તો અર્ધ વર્તુળની લંબાઈ 2πr ભાગ્યા 2 એટલે કેટલી થઈ જાય πr પ્લસ આ અર્ધ વર્તુળની લંબાઈ પણ આવશે હવે આ જે અર્ધ વર્તુળ છે આ એનું શું હશે અહીંયા કેન્દ્ર હશે બરાબર એટલે આ લંબાઈ એટલે એની શું થશે અંદરના અર્ધ વર્તુળની ત્રિજ્યા અને આખી મોટી લંબાઈ એટલે શું થશે બહારના અર્ધવર્તુળની ત્રિજ્યા ધારો કે આનું આપણે નામ ઓ આપી દઈએ અને આ અંદરના અર્ધવર્તુળની ત્રિજ્યાને આપણે R1 કહીએ અને આખી આ જે બહારના અર્ધવર્તુળની ત્રિજ્યા છે એને આપણે ધારો કે R2 કહીએ શું કહીએ R2 બરાબર તો R1 અને R2 મેળવવા પડશે પહેલા તો બરાબર લંબચોરસ બે ભાગ લંબચોરસ છે અને આ બે અર્ધવર્તુળાકાર ભાગ છે સાથે બીજું શું મેળવવું છે માર્ગનું ક્ષેત્રફળ પણ મેળવવું છે ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવું પડશે આ એક લંબચોરસ વત્તા બીજો લંબચોરસ બંને બાજુ સમાન જ હશે એટલે 2 ગુણ્યા લંબચોરસ વત્તા હવે આ જે બંને છેડાના અર્ધવર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એ અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે એના માટે આપણે જોઈ શકીએ કે આ મોટા અર્ધવર્તુળના ક્ષેત્રફળ મોટો અર્ધવર્તુળ એટલે આ બધો આખો ભાગ આવી ગયો ને એમાંથી આ નાનું અર્ધવર્તુળ જે છે એને બાદ કરી દઈએ એટલે બાકીનો જે દોડ માર્ગનો ભાગ છે એ જ વધશે એટલે મોટા અર્ધવર્તુળમાંથી નાના અર્ધવર્તુળના ક્ષેત્રફળને બાદ કરીશું એટલે કે R2 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાંથી R1 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું બરાબર અને એને ગુણ્યા પાછા કેટલા કરવાના 2 એટલે બંને છેડાના ભાગ આવી જાય ઓકે એટલે પહેલું કામ આપણે કરીએ અંદરની ત્રિજ્યા મેળવવાનું OB બરાબર શું કહીએ અંદરના અર્ધ વર્તુળની ત્રિજ્યા બરાબર એને શેના વડે દર્શાવીએ R1 વડે શેના વડે દર્શાવીએ R1 કેટલો થશે R1 કહી શકે કોઈ આખું કેટલું છે માર્ગની પહોળાઈ 60 એના અડધા એટલે કેટલા થશે 60 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 30 મીટર માર્ગની પહોળાઈ કેટલી છે 10 તો OA બરાબર શું છે બહારના અર્ધ વર્તુળની ત્રિજ્યા જેને આપણે શું કહીએ R2 કેટલી થાય તો કે R1 માં માર્ગની પહોળાઈ 10 ઉમેરો એટલે કે
30 + 10 = 40 meters. બરાબર. ત્યારબાદ લંબચોરસ માટે લંબાઈ L બરાબર કેટલી છે? 106 meters. અને પહોળાઈ B બરાબર કેટલી છે? 10 meters. પહોળાઈ કેટલી છે એની લંબચોરસ ભાગ માટે? 10 meters. બરાબર ને. લંબાઈ કેટલી છે? 106 meters. ઓકે, હવે પહેલું મેળવવાનું કીધું છે, પહેલું લખીએ આપણે. માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર બરાબર શું લખાશે બોલો? માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર એટલે બે લંબચોરસની લંબાઈ છે એટલે 2 × લંબચોરસની લંબાઈ L લખીએ, પ્લસ બીજું શું આવશે? R1 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ એ પણ કેટલા છે? 2 × શું આવશે? પાય R1. આખા વર્તુળની લંબાઈ 2πr, તો અડધા વર્તુળની લંબાઈ πr, અને R1 ત્રિજ્યાવાળું છે એટલે R1 રાખ્યું, અને એવા બે અર્ધ વર્તુળ છે એટલે 2πr1 કરી દીધું. કિંમત મૂકી દો, 2 × L કેટલો છે? વત્તા 2 × પાય ની કિંમત. R1 કેટલો છે? 30. બરાબર. 106 × 2 = 212. વત્તા ગુણાકાર કરો, 22 × 2 = 44, 44 × 13 = 44, 132, અને મીંડી એટલે 1320/7. લસા લઈ લઈએ, કેટલો આવે લસા? 7. 212 × 7 = 1484 વત્તા 1320, કરો ગુણા સરવાળો, 1484 + 1320 હે 28.04 ના છેદમાં એકમ આવશે મીટર. તો માર્ગની અંદરની જે ધાર છે એનું ચારેય તરફનું અંતર કેટલું થશે? 28.04/7 meters. બરાબર. હવે આપણે શું મેળવવું છે? દોઢ માર્ગનું ક્ષેત્રફળ. બીજું શું મેળવવાનું છે? માર્ગનું ક્ષેત્રફળ. ચાલો બીજું લખીએ, માર્ગનું ક્ષેત્રફળ શું લખાશે? માર્ગનું ક્ષેત્રફળ બરાબર 2 × લંબચોરસ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર, એમાં વત્તા કરીશું. શું વત્તા કરીશું? એ પણ 2 × બરાબર. શું આવશે? આર ટુ ત્રિજ્યાવાળા. શું લખાશે? આર ટુ ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળ નું ક્ષેત્રફળ માઇનસ આર વન ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. બોલો, ઇઝ ઇક્વલ ટુ 2 × લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 × આર ટુ ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ પાય આર ટુ સ્ક્વેર બાય ટુ માઇનસ આર વન ત્રિજ્યાવાળા માટે પાય આર વન સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ 2 × લંબાઈ લંબચોરસ માટે કેટલી છે? 6 × પહોળાઈ 10 વત્તા 2 × અહીંયાથી પાયના છેદમાં 2 સામાન્ય કાઢી લઉં, કૌંસમાં વચ્ચે આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર, બગુ બગુ કેન્સલ, 106 × 2 = 212 અને મીંડો વત્તા પાયની કિંમત કૌંસમાં આર ટુ સ્ક્વેર. આર ટુ કેટલો છે? 40² માઇનસ આર વન 30² ઇઝ ઇક્વલ ટુ 2120 વત્તા 22/7 × 1600 માંથી 900 જાય તો 700, 100 + 7 = 700 ઇઝ ઇક્વલ ટુ 2120 વત્તા 2200 × 100 એટલે 22 × 100 એટલે 2200, કરો સરવાળો, 2120 + 2200 4320 એકમ આવશે મીટર સ્ક્વેર. તો આમ આ જે દોઢ માર્ગ છે એ દોઢ માર્ગનું કુલ ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? 4320 મીટર સ્ક્વેર. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 9. શું આપ્યું છે આકૃતિમાં?
ओ केंद्र वाला वर्तुळ ना बे व्यास ए बी अने सी डी परस्पर लंब छे। लंब एटले केवा? एक बीजा ने काटखूणे छेदता होय तेवा। लंब एटले एक बीजा ने काटखूणे छेदता हशे, बराबर? चारे खूणा काटखूणा। ओके, जो ओए बराबर 7 सेमी होय तो दर्शावेल रंगीन प्रदेश नु क्षेत्रफळ शोधो। केवो रंगीन प्रदेश देखाय छे? एक तो आया का वर्तुळ देखाय छे, ए वर्तुळ नो व्यास एटले आ ओडी हशे। जेटलू माप ओडी नु हशे एटलू ज माप कोनु हशे? ओए नु। केम एवुं? एक ज वर्तुळनी त्रिज्या, एक ज वर्तुळनी त्रिज्या जुदी जुदी होय के समान होय? समान होय। एटले ओए बराबर ओडी, आ 7 छे तो आ पण 7, એટલે આ જે અંદરનો વર્તુળ છે એનો વ્યાસ 7 થશે તો એની ત્રિજ્યા આપણને મળી જાય। મોટો વર્તુળ છે, મોટો વર્તુળ એની ત્રિજ્યાને આપણે OA બરાબર જે છે મોટા વર્તુળની ત્રિજ્યા એને R1 કહીએ, ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 7 છે એની। આ OD એ નાના વર્તુળ માટે શું થશે? વ્યાસ થશે। શું થશે? વ્યાસ બરાબર 7 છે તો એની ત્રિજ્યાને આપણે R2 વડે દર્શાવીએ, D/2 ઇઝ ઇક્વલ ટુ 7/2 એટલે કે 3.5 સેન્ટીમીટર। ओके, એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ એટલે R2 ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું। હવે બાકી રહ્યો આ બે લગ રંગીન પ્રદેશ, બે રીતે મળે, કઈ કઈ? તો કે આ એક લઘુ વૃત્તખંડ દેખાય છે, બરાબર? આ કાટખૂણો છે એટલે કેટલો હશે? 90 હશે, ત્રિજ્યા 7/7 આપેલી જ છે, એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણના આધારે મળી જાય। અને આ લઘુ વૃત્તાંશ બને એના માટે થીટા 90 છે અને ત્રિજ્યા 7 છે એટલે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે। એવા કેટલા લઘુ વૃત્તખંડ છે પાછા? 2, એટલે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। કરી શકાય? અથવા બીજી રીતે કરવું હોય તો આ એક વર્તુળ તો મેળવી લીધું, હવે આ એ બી છે, વ્યાસ છે વર્તુળનો, એના કારણે આ આખું એક અર્ધવર્તુળ બનશે। બીજું લાસ્ટ એક આગળ દાખલો આપણે ગણ્યો તો એમાં જોયું હતું કે અર્ધવર્તુળની અંદર આવેલો ખૂણો એટલે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય? કાટ ખૂણો હોય, એટલે કે ખૂણો એ સી બી કેવો થઈ જશે? કાટખૂણો, એટલે ત્રિકોણ એ સી બી કાટકોણ ત્રિકોણ થઈ જાય। અને કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો એનું ક્ષેત્રફળ મેળવવા માટે કાટખૂણો સમાવતી બે બાજુના માપ મેળવવા પડશે। એ બે બાજુના માપ મેળવવા માટે અને બંને પાછા કેવા હશે? અહીંયા સમાન જ હશે, આખો વ્યાસ આપણને આપ્યો છે। કેટલો આપ્યો છે? આ 7 છે તો આપણને કેટલો થશે? 7, એટલે 7/7 14, બરાબર? તો એના આધારે આ બે બાજુના માપ મળી જાય, મળી જાય ને? કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર, પાયો ગુણ્યા પાયા પરનો વેદ, પાયો ગુણ્યા પાયા પરનો વેદ એના માટે। ઓકે, આના માટે આ લંબ છે એટલે આખો વ્યાસ પણ છે અને આ વેદ પણ લઈ શકે। વર્તુળનું કેન્દ્ર ઓ છે એટલે ઓસી શું છે? વેદ બનશે અને એ બી પાયો બનશે, એ રીતે પણ ગણી શકીએ, બરાબર? તો ડાયરેક્ટ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ કાટકોણ ત્રિકોણ, એના માટે કાટકોણ ત્રિકોણ ના હોય તો પણ વાંધો નહીં આવે કારણ કે આ પાયો અને વેદ આપણી પાસે આવેલા છે, એટલે એના ક્ષેત્રફળને બાદ કરી દઈએ એટલે બાકીનો જે રંગીન પ્રદેશ છે એ મળી જશે। એટલે કુલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? વર્તુળનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ, આવડશે? ચાલો તો લખીએ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? R2 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ, હવે શું લખાશે? એ અર્ધવર્તુળ માટે ત્રિજ્યા કેટલી કીધી છે આપણે? R1, એટલે R1 ત્રિજ્યાવાળા, R1 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એ સી બીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એ સી બીનું ક્ષેત્રફળ। બોલો, આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² તો અર્ધવર્તુળનું πr² છેદમાં 2, R2 ત્રિજ્યાવાળો એટલે અહીં R2 પ્લસ કૌંસમાં R1 ત્રિજ્યાવાળો એટલે πr² / 2 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ એટલે કે એ બી ગુણ્યા ઓસી અથવા સીઓ। કિંમત મૂકીએ, આર
आर टू त्रिज्या वालू वर्तुळ डी इज इक्वल टू ओके आर टू त्रिज्या वालू वर्तुळ छे एटले एना माटे तो आ छे ने ओके नहीं आवशे ओके आर टू त्रिज्या वालू आखू वर्तुळ छे बराबर एटले अहीं भाग्या बे आवशे नहीं परंतु आर वन त्रिज्या वाला माटे अर्ध वर्तुळ छे एटले अहीं भाग्या बे लखवू पड़शे बराबर पाई नी किंमत लेवानी छे बावीस ना छेद मा सात गुणिया आर टू केटलो छे सात ना छेद मा बे त्रण पॉइंट पांच अथवा सात ना छेद मा बे सात ना छेद मा बे वत्ता काउंस मा फरीथी पाई नी किंमत गुणिया आर वन केटलो लेशो सात गुणिया माइनस एक ना छेद मा बे गुणिया ए बी सात दो चौदह थशे आखो बराबर है ऊपर लखी रखे अपने ए बी बराबर तो थशे बे गुणिया ओ एटले के बे गुणिया सात इज इक्वल टू चौदह सेमी ने गुणिया सीओ एटले के वेद केटलो छे सात चलो आपो सादुरूप सात सात कैंसल अगियार दो बावीस अगियार सत्ता अगियार सत्ता सत्योतेर एटले केटला थशे करो सत्योतेर भाग्या बे અહીંયા આ સાત સાત કેન્સલ અને આ છેદના બે ઓકે અગિયાર દો બાવીસ સાત દો ચૌદ સત્યોતેર ભાગ્યા બે કરો સાડત્રીસ દો ચુમ્મોન આડત્રીસ દો છોતેર આડત્રીસ પોઈન્ટ પાંચ વત્તા ફરીથી અગિયાર સત્તા સત્યોતેર સત્યોતેર ભાગ્યા બે એટલે કેટલા આવશે આડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ અહીંયા સત્યો સત્યો લોચા થઈ અહીંયા ભાગ્યા બે નથી સત્ય અગિયાર સત્તા સત્યોતેર જ છે અને અહીંયા સત્યો સત્યો ઓગણપચાસ કરો સત્યોતેર માઇનસ ઓગણપચાસ સત્યોતેર માઇનસ ઓગણપચાસ કેટલા આવશે અઠ્યાવીસ કરો સરવાળો અઠ્યાવીસ ને આડત્રીસ આઠ ને આઠ સોળ એટલે છાસઠ પોઈન્ટ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ભાવ આપેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને છાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ફરીથી જુઓ રંગીન પ્રદેશમાં શું દેખાય છે તો કે એક વર્તુળ એ વર્તુળનો વ્યાસ કેટલો છે ઓડી જે મોટા વર્તુળની ત્રિજ્યા એ જ નાના વર્તુળનો વ્યાસ છે એટલે ઓએ બરાબર સાત ઓડી બરાબર પણ સાત ઓએ એટલે મોટા વર્તુળની ત્રિજ્યા જેને આપણે આર વન કીધી ઓડી એટલે નાના વર્તુળની ત્રિજ્યા જેને આપણે આર ટુ કીધી બરાબર બાકી જે આ બે પ્રદેશ છે એ બે રીતે મેળવી શકાય બે લઘુરૂપખંડ મેળવીને પણ મેળવી શકાય અથવા અર્ધવર્તુળમાંથી આ ત્રિકોણ બાદ કરીને પણ મેળવી શકાય આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બના પાયો ગુણ્યા પાયા પરના વેદ એ સૂત્રનો ઉપયોગ કરી શકે કારણ કે અહીંયા લંબ છે બંને વ્યાસ આપણને પરસ્પર લંબ કીધા છે તો આ વ્યાસની લંબાઈ મેળવવી પડશે વ્યાસની લંબાઈ એ બી એટલે બે ગુણ્યા ત્રિજ્યા ચૌદ સેમી થઈ જશે અને એનો વેધ કેટલો છે ઓછી કેટલા સેન્ટીમીટર સાત સેન્ટીમીટર બરાબર તો આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવું પડે અર્ધ વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે એટલે કે આર વન ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બાદ કરી દે આ વર્તુળ આખું વર્તુળ છે એટલે આર ટુ ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાય આર ટુ સ્ક્વેર પ્લસ આર વન ત્રિજ્યાવાળા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે ભાગ્યા બે માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ સૂત્રની અંદર કિંમત મૂકો સાદુરૂપ આપો બરાબર છેદ ઉડતા હોય ત્યાં ઉડાડીને પોઈન્ટમાં જવાબ લાવો તો કેટલો જવાબ મળે છે આપણને છાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ જોઈએ દાખલી નંબર અગિયારમી શું આપ્યું છે એક ચોરસ હાથ રૂમાલ બરાબર ડિઝાઇનવાળો રૂમાલ એટલે કે લેડીઝ રૂમાલ આપેલો છે એવું સમજી શકીએ ચોરસ હાથ રૂમાલ છે એના ઉપર સાત સેમી ત્રિજ્યાવાળી નવ વર્તુળાકાર ભાત છે જેની ત્રિજ્યા આર બરાબર કેટલા સેમી હોય સાત સેમી એવી નવ વર્તુળાકાર ભાત છે જોઈએ આપણે વર્તુળાકાર ભાત આ ચોરસ હાથ રૂમાલ છે એ બી સી ડી કેટલા વર્તુળ આપેલા છે ત્રણ બરાબર એટલે આવી રીતે ટોટલ નવ વર્તુળ આપવામાં આવ્યા છે એક વર્તુળની ત્રિજ્યા કેટલી છે સાત સેમી
તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. વેરી ઇઝી. શું કરી શકાય બાકીના ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે? ચોરસના ક્ષેત્રફળમાંથી કેટલા વર્તુળ? 9 વર્તુળ. દરેક વર્તુળની ત્રિજ્યા આપી છે, પરંતુ ચોરસની બાજુનું માપ આપ્યું નથી. કેવી રીતે આવશે ચોરસની બાજુનું માપ? તો કે એક વર્તુળનો વ્યાસ મળી જાય, એને ગુણ્યા કેટલા કરી દઈએ? 3. એટલે 3 વર્તુળનો વ્યાસ ભેગો થાય એટલે આપણને શું મળી જાય? ચોરસની બાજુ મળી જાય. અહીંયા વર્તુળનો વ્યાસ d બરાબર શું લખાય? 2 × ત્રિજ્યા, એટલે કે 2 × 7, 7 × 2 = 14. માટે વર્તુ ચોરસની બાજુની લંબાઈ એ બી બરાબર શું થશે? 3 × વ્યાસ, 3 × 14, એટલે 14 × 3 = 42 સેમી. બરાબર, આ દાખલો ભેગો ન કરી નાખતા. એ બી બરાબર 3 × વ્યાસ, બરાબર, એટલે 42 સેમી ચોરસની બાજુ આવી ગઈ. વર્તુળની ત્રિજ્યા 7 સેમી આપેલ છે, એટલે આપણને શું મેળવવાનું છે? રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ. રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? તો કે ચોરસ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ માઇનસ કેટલા વર્તુળ છે અહીંયા? 9 વર્તુળ, એટલે 9 × વર્તુળનું ક્ષેત્રફળ. બોલો, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈનો વર્ગ એટલે AB² 9 × વર્તુળનું ક્ષેત્રફળ πr² = AB કેટલું છે? 42 × 42, બરાબર, માઇનસ 9 × πની કિંમત 22/7, અને વર્તુળ માટે ત્રિજ્યા 7 × 7, 7 × 7 = 42 નો વર્ગ, 42 × 42 કેટલો? 1764 માઇનસ 22 × 9 × 7, 9 × 7 = 63, 63 × 22 = 13 = 86. બાદ બાકી કરો, 1764 - 13 = 86, 378 એકમ આવશે cm², બરાબર. તો આમ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 378 cm².